જલ્દી બહુ વાર કરો છો વાતો કરો છો જલ્દી ઊભો રે તપાસ કરી લે બધા ડોક્યુમેન્ટ્સ બરાબર તપાસીને લઈ લીધા છે ને હા કેટલી વાર યાદ કરાવશો અરે મારી મનની મરજી થાય કેટલી વાર યાદ કરાવીશ આપણે છે ને બાઇક લેવાનું છે સાયકલ નથી લેવાની કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો ચાલે બધું તપાસીને લે કારણ કે લોન આપનાર વાળા છે ને 70 પ્રકારની સહીઓ કરાવશે પછી લોન પાસ કરશે છેલ્લા એક અઠવાડિયાથી ધમકાઓ છો બાઇક લઈ આપો છો કે પછી હેલિકોપ્ટર જોયું કોઈ વાતે સંતોષ જ નથી હે આ હું એક દિવસ રૂપિયાનું ઝાડ વાવીશ ને તો એ ઝાડ જોઈને તું કહીશ પપ્પા તમે તો 100 રૂપિયાની નોટોનું ઝાડ વાવ્યું છે 500 રૂપિયાની નોટોનું ઝાડ વાવ્યું હોત તો કેટલા બધા રૂપિયા મળવા જતું છે એવું છે હેલો ત્યારે બસ ટોક ટોક ટોકવાનું છે આવ વિશાલભાઈ શેની ચર્ચા ચાલે છે આવ આવ ઘરમાં આવ તારી જોડે તો મોટરસાયકલ છે ને હા છે કાકા એ આઉટડેટેડ થઈ ગઈ છે એ ભાઈ કોલેજ જવા માટે હતી અત્યારે શું છે કે મારે હવે નોકરીએ જવાનું ને શું તારું મગજ છે કેવું પડ્યો વાહ બહુ બહુ સારો છે બહુ સારો છે ભાઈ તમને તમારું આપેલું પ્રોમિસ યાદ છે ને કયું બોલો છે ને એટલામાં તો ભૂલી ગયા કેમ મેં તમને કહ્યું હતું કે બાઇક અપાવીશ પણ સાથે સાથે જોબ પણ કરવાની છે અને જોબની સાથે સાથે ભણવાનું પણ છે અને 95% માર્ક્સ લાવવાના છે યાદ આવ્યું ઓન્લી 95% ના 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 અપ્પા હું છે ને 100 માંથી 100% લાવીશ 100 માંથી 100% મજાક કરે છે મજાક કરે છે હે શરૂઆત કોણે કરી છન છન હાજર જવાબી ચૂપ રે તારો બાપ છું બાપ ભાઈ એમ કહેવાથી નહીં ચાલે તારે બાપ બનીને એને સમજાવવો પડશે આને શું સમજાવું કાકા આને સમજાવવામાં હું બધું ભૂલી જાઉં છું હા હા મેં એક વખત એમ કીધું કે લાવ તારું પાઠ્યપુસ્તક લાવ મારે તને પીસ એટલે કે શાંતિનો પાઠ ભણાવો છે મેં એક સામાન્ય સવાલ પૂછ્યો કે મહાવીર બુદ્ધ જીસસ અને ગાંધીજી આ બધાની વચ્ચે સમાનતા શું છે તો મને શું કે ખબર છે આ બધા જાહેર રજાના દિવસે જન્મેલા શું ખોટો છું તું ખોટો નથી મારું નસીબ ખોટું છે કે હું તારો બાપ છું અરે કાકા થર્ડ યરની એની એક્ઝામ હતી મેં એમ કીધું કે હું તને એવું સરસ એસાઇનમેન્ટ લાવી આપું કે તારા 50 માર્ક તો પાકા તો મને કે પપ્પા 2 એસાઇનમેન્ટ લઈ આપો ને તો મારા 100 માર્ક પાકા થાય આ વિશાલ તારો છોકરો આટલો હોનાર છે છતાં પણ તારે એને 60,000 રૂપિયાનું બાઇક લઈ આપવું છે અરે લઈ આપવું તો પડે ને કાકા જીવનની જરૂરિયાતો વધતી જાય છે એમ એમ બધું અપાવવું તો પડે ને કાકા જેમ કે હવે શું છે કાકા કે એક ઘરમાં જેટલા રૂમ હોય ને એટલા ટીવી એટલા એસી ઘરમાં જેટલા સભ્યો હોય એ દરેકે દરેકનું વાહન અને મોંઘા દાટ કપડા હા આ બધું ના હોય ને તો દેશીમાં ગણતરી થાય તમારી છે ને આ રતિલા કાકાની વાત કરું એમની પાસે સરસ મજાનો બંગલો છે છતાં પણ એમણે એક ફ્લેટ ખરીદ્યો ફ્લેટ ખરીદ્યો પણ કેમ સ્ટેટસ કાકા સ્ટેટસ તે લાંબી ગાડી છે છતાં સિટીમાં ફરવા માટે એક નાની કાર લીધી સ્ટેટસ હા પણ ગાડી ચલાવવા વાળા 2 અને ગાડી 3 એવું કેવું સ્ટેટસ કાકા સ્ટેટસ આ મારી જ વાત કરું લ્યો મારે ઘર છે
તો પણ મેં ફ્લેટ લીધો. રોકાણ રોકાણ કાકા, રિયલ એસ્ટેટમાં જેટલું વળતર છે ને એટલું બીજા કોઈ ધંધામાં નથી, બેંકમાં પણ નહીં. લ્યો કાકા, મારું ભવિષ્ય સેફ છે, જલસા. તમે શું વાતો કરો છો અહીંયા? આપણે જવાનું છે, મોડું થાય છે, ખબર છે ને, બાઇક લેવાનું છે. હા હા, તે ચાલને, તું ચાલ જા, મોટર સ્ટાર્ટ કરું, આવું છું. જા જા જા. સારું, જલ્દી આવજો બજા. હા હા, તો ઘરે બેસી ગયા. વિશાલ, આ દર 3-4 દિવસે આવા ખર્ચા આવે તો તકલીફ તો પડે નહીં ભાઈ? તકલીફ તો થાય ને કાકા. આ તો કેવું છે કાકા, સંસાર રહીને બેઠા છે તો તકલીફ તો પડે. આ કંઈ નવું કરવા જઈએ તોય તકલીફ પડે. આ અમાર ઘેર બાથરૂમ નવું કરાયો, હવે એના નળના કામ માટે પ્લમ્બરને બોલાવ્યો. પ્લમ્બર કે, હું તો એક નળ ફિટ કરવાના 500 રૂપિયા લઉં. 500 રૂપિયા? મારોય દાડાનો પગાર આટલો નથી. તો મને કહે, સાહેબ તમારી જેમ હું જયારે નોકરો કરતો હતો ને ત્યારે મને નહોતા મળતા. વિશાલ, તે નવો બાથરૂમ કરાયો? હવે જોલી નેની માં બે જણ જીદે ચડ્યા હતા કે બાથરૂમ બાથરૂમ. હવે કે બાથ ટબ જેવું બાથરૂમ ના હોય તે તો કઈ બાથરૂમ કહેવાય? આપણે કરાવે બાથરૂમ. 20,000 રૂપિયા કાકા, 20,000 રૂપિયામાં હું નાહ્યો. તો જો કે આમ બાથરૂમમાં આમ નાહવાની આવે છે મજા. આવો બાથટબમાં આવે તો મજા, આખું બાથટબ ભરેલું હોય. પણ આપણે તે એ વિચાર્યું છે કે બાથટબમાં નાહવાથી પાણીનો કેટલો બગાડ થાય છે એ ક્યારેય વિચાર્યું છે ભાઈ તે? હવે કાકા, બીજાઓનો જ વિચાર કરીએ ને તો જિંદગી જીવાય નહીં કાકા. એ કહું છું, સારું થયું તમે અહીંયા જ મળી ગયા. અરે તમે ભૂલી ગયા ને, આ રેશન કાર્ડ ની ઝેરોક્સ તો ભૂલી જ ગયા છો કે? લો લાવ લાવ લાવ. જાઓ બે કાગળ જોયા વગર મારા દીકરા માટે બાઇક નોંધાવી આવો. હા 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 કાકા, હું તરત જઈને પાછો આવું. હા નીતા બેન. હા, તમારે નથી જવાનું? ના કાકા, મારે તો છે ને સેલ ચાલે છે એટલે સાડીઓ ખરીદવા જવાનું છે. અચ્છા અચ્છા, કઈક જરૂરિયાત છે કે કઈ ખાસ પ્રસંગ આવે છે? જરૂરિયાત કોણ નક્કી કરે કાકા, આપણે નક્કી કરીએ. એ કાકા, આ સાડીની વાત ઉપરથી સારું મને યાદ આવ્યું, આ આપણી સોસાયટીમાં પેલા કેતકીબેન છે ને, રોજ નવી સાડી ખરીદવા જાય. એકવાર એમના પતિદેવે એમને પૂછ્યું કે તું રોજ નવી સાડી ખરીદવા જાય છે તો દુકાનદારની ફરિયાદ આવી છે, સાડી જુએ છે પણ ખરીદતા કેમ નથી? તો કેતકીબેને તરત જવાબ આપ્યો કે હું તો રોજ સાડી લાવું છું પણ દુકાનદારને ખબર જ નથી પડતી. ખબર નથી પડતી એટલે ચોરી? કેતકીબેન ચોરી કરીને સાડી લાવે છે? અરે કાકા, કેતકીબેન તો કેતકીબેન, પણ એમના વર કુલીનભાઈ એ પણ કઈ ઓછા નથી. એમણે એક લોન કંપનીમાંથી લોન લીધી અને પછી એનું કરી રાખ્યું. કોર્ટમાં કેસ જો, જજ સાહેબની સામે એમને ઊભા રાખ્યા. એટલે પૂછ્યું જજ સાહેબે કે તમે લોન મારી કંપની સાથે ચીટિંગ કેવી રીતે કર્યું? તો કુલીનભાઈએ તરત જવાબ આપ્યો, જજ સાહેબ એ શીખવાડવાના હું 5,000 રૂપિયા લઉં છું. ઓ તારી, આ કુલીનભાઈએ આવું કીધું? અરે એમણે જજ સાહેબે દંડ ફટકાર્યો અને બગાડી મૂક્યા. અરે આ કુલીનભાઈની બીજી શી વાત કરું તમને કાકા? મારે કોઈ કુલીનભાઈની પૂછડી હવે નથી કરવી. આ તમારે સાડી લેવા નથી આવું? જા જા જા. હા કાકા, સાડીઓ લેવા તો હું જોઉં છું, પણ હું તમને શું કહું છું કે આ જબ્ભા ને ધોતી ને આ બધું અત્યારે ખરીદવું નથી, સેલ ચાલે છે. ના ના, મારી જોડે તો આ જો જબ્ભા ધોતી આ બધો બધા પૂરતો સ્ટોક છે, પૂરતા કપડાં છે મારી જોડે. શું કાકા તમે પણ, અરે આમ સરસ મજાના તમે આમ નવા કપડાં ખરીદો. યુ સી, હા હા, તમે કામ કરો, આ જૂના કપડાં લાગે છે, આ તમને શોભતા નથી. એક કામ કરો કાકા, આમ જીન્સ ટી શર્ટ પેન્ટ શર્ટ એવી બધી ખરીદી કરો સેલમાં. જીન્સ ટી શર્ટ એવું બધું? હું ના 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 ના. જીન્સ ટી શર્ટ એવું બધું? હું ના 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 ના. શું ના ના કાકા, મારા પપ્પા છે ને તમારી ઉંમરના જ છે, પણ મારા પપ્પા જીન્સ અને ટી શર્ટ પહેરે અને એમાં મેચિંગ કેપ પહેરે. સાંજે આમ લટાર મારવા નીકળે ત્યારે એવું લાગે કે કોઈ 35 વર્ષનો જુવાન જઈ રહ્યો છે.
તે આવી જ જાય ને. આ ઓટો લોન માટે નવા કાયદા આવ્યા છે એટલે વધારાના 4 ડોક્યુમેન્ટ્સ ની જરૂર છે. એ સાંભળીને જોલી કુમાર તો ભયબંધો જોડે ભાગી ગયા અને હું આ હાફડો ફાફડો થાક્યો પાક્યો મો લટકાવીને તમારી પાસે આવ્યો. આ લોન વાળાઓને તો એટલે હું બાઇક નહીં લઈ આવું. તમે જોજો હો, મારા દીકરાની આંખમાં હું નિશાકા નહીં જોઈ શકું. વાહ 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 વાહ, દીકરાની આંખમાં નિશાસા નહીં જોઈ શકું તો પતિના ખિસ્સાની સામે તો જુઓ. એટલે તમે મને ધમકાવો છો? દુનિયાના બધા પતિ પોતાનું ઘર ખર્ચી જવાબદારી નિભાવતા હોય છે, તમે એકલા નવાઈના નથી. આ બાજુવાળા તપનભાઈ કેટલા સારા છે, દર વર્ષે એમના ફેમિલીને ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ, યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ બધે અલગ અલગ ટૂરમાં ફરવા લઈ જાય છે. એટલે અમે તમને કાશ્મીર થી કન્યાકુમારી સુધી ફરવા નથી લઈ ગયા. આપણા દેશમાં ફરાય તો કઈ ફરક કેવાય? ફોરેન લઈ જાઓ તો ફરક કેવાય? વિશાલ, તું આને છે ને પાકિસ્તાન લઈ જા. પાકિસ્તાન? કેમ પાકિસ્તાન? આ પાકિસ્તાન ફોરેન ના કેવાય? અમેરિકા ગયા, અમેરિકા જઈને પાછા આવ્યા ને તો બધા એને ઘેરી વળ્યા. બધા કે પૂંજા કાકા અમેરિકા જઈને શું શું કરી આયા, શું શું જોઈ આયા, અમેરિકા વિશે કહો તો ખરા. તો પૂંજા કાકા કે અમેરિકા તો આપણા કરતા બહુ હોશિયાર છે, બહુ હોશિયાર. બધા કે કેમ? કે ત્યાં તો છે ને નાનું નાનું છોકરું બોલ્યું અંગ્રેજીમાં વાતો કરે છે. અરે કાકા સારું મને યાદ આવ્યું, અમારા નાનું મામા છે ને યુએસ ગયા હતા, તો ત્યાં ચા આવી તો કાળો ઉકાળો એમ જોઈ એમને ચાલે ફેંકી દીધી. પછી એમને ખબર પડી એટલે જ કહું છું અમેરિકા ફમેરિકા ના જવાય. લે તો મારે વળી ક્યાં અમેરિકા જવું? હાશ, યુરોપ જવું છે. યુરોપ? 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 હા, પેલા જોસના મેન છે ને, રોમાન, મોના ને બધ્યો યુરોપ જઈ આવી છે. જ્યારે અમારી કીટી પાર્ટી થાય ને ત્યારે બધી યુરોપની વાતો કરે, ત્યારે મારે ચલો બધી વાતો બંધ કરો, કાગળ તમને અગત્યને આપું છું, આપી આવો શોરૂમમાં એટલે બાઇક આવી જાય. પછી શું છે, હું ને મારો દીકરો બાઇક લઈને આમ સાંજે રોજ ફરવા જઈશું. ફરવાની કાકા ફરવાની, અરુજ સાંજે જમ્યા પછી સેન્ડવિચ ખાવા જશે માં ને દીકરો. જમ્યા પછી સેન્ડવિચ ખાવા? કાકા એમાં શું છે કે જમ્યા પછી જો હું પિઝા અથવા તો સેન્ડવિચ ના ખાઉં ને તો રાત્રે મને ઊંઘ નથી આવતી. દેખાય છે ને કાકા, દેખાય છે ને? હે, પિઝા, સેન્ડવિચ, ઊંઘ બધું એના શરીર ઉપર દેખાય છે ને. બસ મેં તમને ક્યારનું કહું છે કે મારે જીમ જોઈન્ટ કરવું છે, એટલે હવે ગામની પંચાયત જીમમાં જોઈન્ટ કરીને કરવી છે એમ. હવે શરીર ઉતારું છું. ઓ, શરીર ઉતારો છો? ના બોલો ના બોલો, આવું ના બોલો કાકા. આને શરીર ઉતારવાની દવા કરવા માટે ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટર પાસે જઈ અને બધું ચેક કરાવ્યું. ડોક્ટર કહે, બેન તમે સરાર સાથે ખાખરા ખાવાનું શરૂ કરો. એટલા એમને પૂછે ડોક્ટરને કે સાહેબ સલાડ અને ખાખરા જમ્યા પછી ખાવાના કે જમ્યા પહેલા? કરો કરો, અમારું અપમાન કરો જાહેરમાં. હા હા, તમે છે ને કાકા, તમે કે કોણ આમને? ભાઈ મારે એને નહીં, તમને બેને કહેવાનું છે. આ ભૌતિક સુખોની પાછળ જે દોડો છો ને એને કારણે તમારી આ પરિસ્થિતિ થઈ છે. મને નહીં, મને નહીં,
બે જણ એટલે આ ને એમનો દીકરો, એમને કહો મને ને. ભાઈ આ કાકો તો છે ને હંમેશા મૂળ ઉપર ઘા કરે. વિશાલ તું મને એ કે કે આ જીવન જીવવા માટે, આનંદમય જીવન જીવવા માટે કેટલી વસ્તુઓ જોઈએ. અસંતોષ, અસંતોષને કારણે રોજ નવી નવી છે ને વાત દિમાગમાં આવશે, વસ્તુઓ લાવવાની. એ વસ્તુઓ તો મળશે પણ એ વસ્તુઓ પાછા ખર્ચેલા પૈસા અને તકલીફો છે ને તમારું જીવનનો આનંદ ઝૂંટવી દેશે. કાકા હું કઈ સમજી નહીં. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મોટા ભાગના દુઃખોનું કારણ ઈચ્છા છે, એટલે જ કહે છે કે ઈચ્છા દુઃખોની માં છે. તમે જેમ જરૂરિયાત વધારશો ને એમ દુઃખ પણ વધશે. વાત તમારી સાચી કાકા, પણ જરૂરિયાત પ્રમાણે બધું લાવવું તો પડે ને. હું પણ સમજું છું જરૂરી વસ્તુ લાવવી પડે. તો વિશાલ તું મને એ કે કે તારા દીકરા પાસે એક બાઇક છે, છતાં પણ તું લોન લઈને એને બીજી બાઇક અપાવવા તૈયાર થયો છું, કારણ કે એની જૂની બાઇક આઉટડેટેડ થઈ ગઈ છે. આ કારણ. અને હિતાબેન તમે આટલી બધી વસ્તુઓનો સંગ્રહ કરવાનો કોઈ અર્થ ખરો? વિશાલ તું મને એ કે તારા બાપુજી કેવી રીતે ઘર ચલાવતા હતા? આમ તો બહુ સરળ અને સાદગીપૂર્ણ એમનું જીવન હતું. જીવનમાં અને ઘરમાં જરૂરી હોય ને એવી જ ચીજો વસાવતા, બાકી અમારા માટે બચત કરતા હતા. હા, તારા બાપુજી સંતોષી હતા. સંતોષ, સંતોષ અને સંતોષ, એટલે છે ને સંતોષને કારણે મોજ મસ્તીથી જીવતા હતા. એટલે 90 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવ્યા. મને એક વાત યાદ આવી. એક ભાઈ છે ને અમારા ઓળખીતા, એમને ત્યાં એક મહેમાન ગયા. તે એમના ઘરમાં નવું LCD, નવો કોર્ડલેસ, નવો મોબાઈલ, નવો પંખો, આ જોઈ અને મહેમાન કહે આહા હા આટલી બધી વસ્તુઓ નવી નવી. તો યજમાન કહે કે આ બધું તમે સ્કીમમાં લાવ્યા છે. કે એક સાબુની સ્કીમ હતી કે 500 સાબુ ખરીદો અને LCD મફત લઈ જાઓ. આવી જ એક બીજી કંપનીએ સ્કીમ કાઢી કે 400 સાબુ ખરીદો અને કોર્ડલેસ મફત લઈ જાઓ. આ જોઈને સાબુઓની કેટલી કંપનીઓ છે. બીજી કંપનીએ સ્કીમ કાઢી કે 300 સાબુ ખરીદો અને મોબાઈલ મફત. આ બધું જોઈ અને નાવાની સાબુ નાવાની કંપનીએ છે ને સ્કીમ કાઢી કે 200 સાબુ ખરીદો અને પંખો મફત લઈ જાઓ. તો મહેમાન કે ભાઈ આ પલંગ કઈ સ્કીમમાં આવ્યો? તો યજમાન કે ભાઈ આ પલંગ કોઈ સ્કીમમાં નથી આવ્યો, અમે હવે ડ્રોઈંગ રૂમમાં સુઈ જઈએ છીએ, કારણ કે બેડરૂમમાં તો બધા ખરીદેલા સાબુ પડ્યા છે ને. એટલે કાકા તમે એમ કહેવા માંગો છો કે અમારે સાદગીયુક્ત જીવન જીવવું જોઈએ? ના ના, એવું નથી. જીવનમાં મોજ કરો, મજા કરો, મોજ શોખની વસ્તુઓ પણ ખરીદો, પણ સંતોષી બનીને. આ વસ્તુઓ ખરીદવા માટે ખોટી લોન ના લો, ખોટા હપ્તા ના ભરો, આ વસ્તુની ખરીદી માટે અંદર અંદર ઝઘડો નહીં, કંકાસ ના કરો. હા કાકા, તમારી વાત એકદમ સાચી છે. આ અમારા ઘરમાં બાઇકને કારણે છેલ્લા 10 દિવસથી રોજ કકરાટ થાય છે. જો આ તો વાત નીકળી જ છે તો કહી દઉં, આ તમે ગઈકાલે આમ સાડીના સેલમાં જવા માટે જે જીદ કરતા હતા ને, ત્યારે મને તમારા માટે એમ જ થયું હતું કે દાળની વાટકી આમ કરીને છૂટી મારું તમે. તમે દાળની વાટકી છૂટી મારી પર મારો, તું મારા માથે ટીમચું નાખી જાય. હે, આવું બધું વિચારો છો તમે મારા માટે? સેનિતાબેન હિંમત રાખો. રડ નહીં, નાટક ના કર. હજી ખાલી બાળકી મારવાનું વિચાર્યું તું, મારી નથી. બાળકી તમે મને છૂટી મારી હોય તો પછી હું જોયા કરું સામે છૂટી સાણસી ના આવે. એટલે તું મને સાણસી મારત. એક મિનિટ, તમે બંને જણા કેવી નાની નાની વાતોમાં ઝઘડી પડો છો. હમણાં કઈ ખરીદવાની વાત હોય ને તો બંને જણા જોડે દોડ્યા હોત. આ સંસારનો સાર સમજો, જે છે જેવો છે એમાં સંતોષ માનશો ને તો સંસાર સુખી સુખી લાગશે. કાકા તમારી વાત તો સાચી, પણ આ માણસનું મન કેવું છે કે એને ગમે તેટલું આપો એને વધારે જ જોઈએ. એટલે આ ભાઈ આ મન કોનું છે? આપણું. એની ઉપર કંટ્રોલ કોનો જોઈએ? આપણો. હા, શાસ્ત્રોમાં કીધું છે
કે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખો ને તો કોઈ સમસ્યા નથી, એનો મતલબ કે સંતોષ. વાત તો તમારી સમજાય છે કાકા, પણ હવે આ જોલીના બાઇકનું શું કરવું? એ ભાઈ, જોલી તમારો દીકરો છે, તમે લોકો એને જન્મ આપ્યો છે, તમે લોકો એને પ્રેમથી વાલથી સમજાવો, છતાં પણ ના સમજે ને તો એને કડક થઈને સમજાવો. કારણ કે બાળકની ખોટી જીદ પોષવીને એ પણ મા બાપની નબળાઈ કહેવાય. હા, તમારી વાત એકદમ સાચી છે કાકા, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી વાત એ જરૂર સાંભળશે. હા, હંમેશા જીવનમાં જે જોઈએ એ ખરીદવું જોઈએ. અને એક વાત કહું કે જે માણસ સંતોષી છે એ દુનિયામાં સુખીમાં સુખી માણસ છે, અને જે માણસને અસંતોષ છે, ભૌતિક સુખો પાછળ ભાગે છે, એની જોડે બધું હોવા છતાં એ દુનિયાનો દુખીમાં દુખી માણસ છે. સમજી ગયો કાકા, સમજી ગયો. વિશાલ, ખુશ નસીબ એ નથી કે જેનું નસીબ સારું છે, ખુશ નસીબ એ છે કે જે પોતાના નસીબથી ખુશ છે. કાકા, તમારી વાત એકદમ સાચી છે, તમે અમને બહુ જ મોટા દુઃખમાંથી ઉગારી લીધા. વાહ કાકા વાહ, કમાલ કરી તમે.